સમાચાર સાંભળી આવ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ધરણા પ્રદર્શન યોજાયું છે. સિવિલની જૂની બિલ્ડિંગ ખાલી કરાવવા માંગણી કરવામાં આવી છે. જર્જરિત ઇમારત હોવાના દુર્ઘટનાનો ખતરો તોળાઈ રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સિવિલની જૂની બિલ્ડિંગ ખાલી કરાવવા માંગણી કરવામાં આવી છે. જર્જરિત ઇમારત હોવાના દુર્ઘટનાનો ખતરો મંડળાઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. સિવિલની જૂની બિલ્ડિંગ ખાલી કરાવવા માંગણી કરવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કાયદા કાતા ટીમ દ્વારા આજે એક પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે. કારણ કે એટલા માટે કરવું પડ્યું છે, આ જે ખંડેર બિલ્ડિંગ છે છેલ્લા 9 વર્ષથી ખંડેર તરીકે જાહેર થઈ ગયેલું હોવા છતાં આજ દિન સુધી એની અંદર ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી. કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવું પરિસ્થિતિમાં નથી. આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે. ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે. તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે. વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છીએ, છતાં આ તંત્રનો પેટનું પાણી નથી હલતું. એટલા માટે આજે આ ધરણા પર બેહવામાં આવેલું છે. એક દિવસીય ધરણા છે. જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારી ચીમકી છે. કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે. એના માટે કોઈ આવાજ નથી ઉઠાવતું. અને અન્ય કોઈ જગ્યાઓ પર કદાચ જો પૈસાવાળા માટે કોઈ આ સ્ટ્રક્ચર હોત, આ ક્યારનું બની ગયું હોત, સુવિધા પણ સારી મળતી હોય, પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ થતી.